Ho visto un bot. Ma ci sono pace. Carta good pace un braiva. Carico ugni se ghiera cote na dine. Pugge sui canji suaminu. Sui tamai sa sastrama. Gata asat na slop. Ittali super solo prima provocan. Sui tamai sa sastrapanna. Ugni sui okadna sa provocan number. Exone. Chalis. Namo noi sauriyantanam. Namo noi sauriyantanam. Namo nuri sau airiyam, namo nuri sau ujjayanam, namo nuri sau trikalavati saunam, omkara mindu sanyavta nityam jayanti yogina, kamadam okshadam se omkarai namo namo, manginam bhagavanu yo manginam utamurvi, manginam kunkundari ujjendram osu manginam namasamari sadhani, svanu bhutya chakasti chiksovai bhavaya sarvama. Samaya Sar, Kolos 41, 41 forse. Ma re pucese, ce ne vuoi fare? Ma un ge pucese e ne utorce e anche un ge. E qua. Shun puche che ke rang gandh ras paras santan sangre sharir varg vargana karam ye bada rang ma jaye che ne adushay rag ve sankrish vishnu parinam ye bada rag ma jaye che ana sanyam bhakti sthan gun sthan margna sthan divasthani bhed ma jaye che રંગ રાગ ને ભેદ થી ભિન્ન ત્રણ માં આવી ગયા હું ત્રિભુ જીવ પૂછે છે કે વર્ણાદિ એટલે જળ રાગાદિ એટલે જીવના વિકારી પરિણામ આદિ આદિ નામ ગુણસ્થાન જીવસ્થાન આદિ ભેદ એ જીવ નથી તો જીવ કોણ છે એમ જેને પ્રશ્ન ઉઠ્યો અંદરથી કે રંગ રાગ અને ભેદ જીવ નથી તો જીવ છે કોણ હા હું જેને લક્ષમાં આવ્યો છે એ પ્રશ્ન પૂછે છે એનો ઉત્તર કહેવામાં આવે છે આવા પ્રશ્નકાર ને આ ઉત્તર કહેવામાં આવે છે આમ સમજવા માંગે છે એને આ કહેવામાં આવે છે એમ પિતા અનાદિ અનંત ચલમ સ્વસંવેદમ ઇદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચે ચક્રાત સકાયતે કોણ છે ત્યારે આ ભગવાન આત્મા એ ચૈતન સ્વભાવ સ્વરૂપ આત્મા છે ચૈતન્ય ચેતન સ્વભાવ સ્વરૂપ આત્મા છે એ રંગ રાગ ને ભેદ થી ભિન્ન ચૈતન સ્વભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે એ ચૈતન સ્વભાવ કેવો છે કે અનાદિ છે એ ચૈતન સ્વભાવ જે આત્મા જીવ જીવ અધિકાર છે ને જીવ એ ચૈતન સ્વભાવથી જીવ અને આ રંગ રાગ ને ભેદ એ બધા પુદગલ પુદગલ ચૈતન સ્વભાવ જે ભગવાન આત્મા એ અનાદિ છે કોઈ કાળે ઉત્પન્ન થયું ચૈતન સ્વરૂપ એવું નથી અનંત છે કોઈ કાળે ચૈતન સ્વભાવ ભગવાન આત્મા
ઈ ચૈતન્ય સ્વભાવનો નાશ કોઈ કાળે થાય એવું નથી. અચળ છે એ વર્તમાનમાં, એ અચળ છે, આદિ નથી અંત નથી. ને વર્તમાનમાં એ કંપન આદિ ચાલતું નથી, એ તો ધ્રુવ ધ્રુવ પડ્યું છે. અચળ છે વર્તમાન એ જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા. એ ચૈતન્ય સ્વભાવ એ આદિ અંત વિનાનું વર્તમાન ચડતા વિનાનું, એટલે કે પરિણામ વિનાનું એમ છે. કંપન વિનાનું એવું એ ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા અનાદિ અનંત વર્તમાન અચળ. હા હા હા, ચળાચળ રહીત ચૈતન્યપણાથી અંધરૂપ ચળાચળ. અંધરૂપ કોઈ રીતે થાય, પર્યાય રૂપ થાય કે રાગ રૂપ થાય કે એ તો છે નહીં. હા હા, એ ચૈતન્ય સ્વરૂપ રંગ રૂપે થાય નહીં, રાગ રૂપે થાય નહીં, ભેદ રૂપે થાય નહીં. વળી સ્વસંવેદ્ય એ પોતે પોતાથી જણાય એવું છે, એટલે કે રાગ રંગને ભેદથી તે જણાય એવું નથી, એ તો એનાથી ભિન્નથી છે. પણ ચૈતન્ય સ્વભાવ આત્મા એ ચૈતન્ય સ્વભાવની પરણતીથી જણાયું છે. આમ છે, સ્વસંવેદ છે જે ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ પ્રભુ. એ ચૈતન્ય સ્વભાવ આત્મા એ સ્વસંવેદ છે, એ ચૈતન્ય સ્વભાવથી જણાય એવો છે. પર્યાયમાં ચૈતન્ય સ્વભાવ એટલે કાળ વર્તમાન ચૈતન્ય પ્રણતિથી જણાય એવો છે. હે, પર્યાયથી જ અભેદ જણાય, અનિત્યથી જ નિત જણાય. નિત્ય તે જ નિત ને જાણે, નિત્ય નિત ને ક્યાં જાણ. સમજાણો કઈ આવી વાત છે ભાઈ. આ સ્વસંવેદ છે એટલે એને અનાદિ અનંત ને અચળ સિદ્ધ કર્યું ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા. પણ એ ચૈતન્ય સ્વભાવ વર્તમાનમાં જણાય શી રીતે? વર્તમાન ચળાચળ રહી જ છે એ ચીજ, ત્યારે વર્તમાન જણાય શી રીતે? કે સ્વસંવેદ્ય છે, જ્ઞાન અને નિર્મળ આનંદની પર્યાય દ્વારા જાણી શકાય છે. હા, એ ચૈતન્ય સ્વભાવ જે અનાદિ અનંત ને અચળ એવો જે આત્મા, મૂળ તો આત્મા છે. ચૈતન્ય સ્વભાવની વાત કરી છે, આત્મા જયારે આવો નથી, રંગ રાગ ને ભેદ નથી, ત્યારે ચૈતન્ય સ્વભાવ છે એમ સિદ્ધ કહું છું. સમજાણું કઈ, એ ચૈતન્ય સ્વભાવ સ્વસંવેદ્ય છે, સ્વયં આત્મા પોતાથી તે જણાયો છે. એમ કહીને અનાદિ અનંત ને અચળ ચૈતન્ય સ્વભાવ એ આત્મા ભેદ રાગ થી ભિન્ન એ પોતાની અંતર નિર્મળ ચૈતન્ય પરંતી
સ્વપોતાના વિદનથી તે જણાવ્યું છે. આવી વાત છે. એટલે કોઈ એમ કહે કે વ્યવહાર રત્નત્રયથી ત્યાં જણાય આત્મા, એમ નથી. ઉદગળ છે, ઉદગળ જ છે. પર્યાય કે પરિણામ કયા, પણ પૂદગળ જીવ દ્રવ આ છે તો પૂદગળ દ્રવી છે. રંગ રાગ ને ભેદી પૂદગળ છે. આ 29 બોલ ને 3 બોલ માં મળી દીધા ભાઈ માં આવે છે. રૂપમીચંદજી જ્ઞાનાનંદ સ્વભાવી હું એમાં આ 3 બોલ લીધા છે. રાગ રંગ થી ભિન્ન, ભેદ થી ભિન્ન એમ લીધું છે. આ 3 બોલ આ નાખ્યા હુકમીચંદજી. હા, પછી તેને પૂરણ છું, નિરાવ છું એટલું લીધું. નિરાવ એનાથી પૂરણ છું તે તમને. એટલે કે આત્મા ચૈતન સ્વભાવથી સંપન્ન છે. એ ચૈતન સ્વભાવ અનાદિ અનંત વર્તમાન ચલાતો રહી, છતાં તે બીજી રીતે કહીએ તો તેની પ્રતીતિ જ્ઞાન ને રમણતા જે ચૈતન્ય, એનાથી તે જણાયો છે. હા, આવી વાતો છે મારી આખી. એ ક્રિયાકાંડ ને લાખ કરોડ ક્રિયાકાંડ કરે તો એનાથી જણાય એવો એ નથી એમ કે છે. વ્યવહાર તરીનો રાગ એ તો રાગમાં જાય છે. રંગ રાગ ને ભેદ એમાં દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા, પંચમાવર્ત નું પરિણામ ની શ્રદ્ધા, પંચમાદિ એ બધું રાગમાં પૂદગળમાં જાય છે. એ પૂદગળ થી આત્મા જણાય એમ નથી. ક્યાંક એમ કહ્યું છે સાત સાધક નું ભાઈ દીપચંદજી ને કે શુભ ભાવ પરંપરા સાધક છે. સાત સાધક બોલમાં આવે છે. એમાં આવે છે દીપચંદજી ના ચિત વિલાસમાં આવે છે. બાકી એના આત્મા અવલોકન માં આવે છે. આત્મા અવલોકન છે ને દીપચંદજી નું, એમાં શુભ ભાવ સાધક છે પરંપરા એમ કહે. એનો અર્થ એ કે સાધક તો શુદ્ધ ચૈતન તેજ એનાથી જણાય, પણ શુભ ભાવ સાથે છે એને ટળીને પછી જાણશે એટલી પરંપરા એમ આરોપ કર્યું છે. સ્વસંવેદ છે. એક શ્લોકમાં તો એનું વર્તમાન રૂપ અનાદિનું, અનંત કાળનું રહેનારું અને વર્તમાન પણ ચળાચળ વિનાનું એવું જે ધ્રુવ ભગવાન ચૈતન સ્વભાવ આત્મા, એ વર્તમાન ચળાચળ રહિત વસ્તુ છે. પણ વર્તમાન જણાય, વર્તમાન નિર્મળ પ્રણતિથી તે જણાયો છે. આવી વાત છે. એટલે કે સંગત દર્શન જ્ઞાન ચાહી ત્રણેય એક છે. ત્રણેય હોય છે ભેગા. કૌષ્ટિકામાં પૂછ્યું છે કે તમે જયારે એમ કહો છો કે તો આત્મા દર્શન જ્ઞાન થી જણાય અને મોક્ષ માર્ગ તો દર્શન જ્ઞાન ચારિત્ર છે,
તો મિથ્યાત ગયા પછી મિથ્યાતને સંકિતને જ્ઞાન થયું, પણ ચારિત્ર તો થયું નથી. તો આવી ગયું ચારિત્ર, આંબર કૌષ્ટિકમ કહ્યું છે, બે ત્રણ વાર કહ્યું છે. હા હા હા, એ ચૈતન્ય ભગવાન આત્મ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ આત્મા, હા હા, એની સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન, એના સન્મુખમાં સ્થિરતા, એ ત્રણેય ભેગા છે. હા, ચૈતન્ય પુરંતીથી સ્વસમિતની જણાય એમાં ત્રણેય છે. નિર્વિકલ્પ સમ્યક, રાગ વિનાનું જ્ઞાન અને અથિરતા વિનાની ફિરતાનો અંશ. હા હા, એનાથી પ્રભુ ચૈતન સ્વભાવ આત્મા જણાયો છે. જે સ્ફુટમ, જેને 49 ગાથામાં અવ્યક્ત કયો હતો, એને અહીંયા સ્ફુટ કયો છે. એ તો પ્રગટ છે, ચૈતન ચળકાર ચમક. ચૈતન્ય ચમક એ તો પ્રગટ છે વસ્તુ. હા, કોને કે જાણી છે એને સમજાણું કઈ. ભગવાન ચૈતન્ય જો ચૈતન લક્ષણ સ્વરૂપ, ચૈતન સ્વભાવ સ્વરૂપ વાંચ્યો, એવો જે ભગવાન આત્મા પ્રગટ છે, સ્ફુટ છે, વ્યક્ત છે, પર્યાયની અપેક્ષા ગુપ્ત છે, પણ સ્વભાવની અપેક્ષા પ્રગટ વ્યક્ત છે. પર્યાય છે તેને વ્યક્ત કહીએ, વસ્તુને અવ્યક્ત કહીએ, કેમ કે પર્યાયમાં આવતું નથી માગે. આવી વાતો છે, પણ જયારે વસ્તુને જ કેવી હોય, વસ્તુ ચૈતન સ્વભાવ ભગવાન, એની સત્તા ચકચકાટમય વર્તમાન મોજુદ પ્રગટ છે, કોને જેને તેને જાણ્યો તેને સમજાણું કાય છે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ પ્રભુ પ્રગટ છે. જાજળમાન જ્યોત પ્રગટ છે, વ્યક્ત છે, પ્રસિદ્ધ છે. એ ચકચકાર ચૈતન્યનો ચકચકારમય ભાવ દ્રયમપણે પ્રગટ છે. દ્રવ્યપણે એટલે પ્રગટ છે, કોને પ્રગટ છે, પણ કોને જેને જાણ્યું છે તેને એ પ્રગટ છે. ફેર છે શબ્દો ગમ છે. આ તો વિરાટ ત્રણલોકના નાથની વાણી છે, એ સંતો એ વાણી દ્વારા જગતને જાહેર કરે છે. વસ્તુ તે વસ્તુ તરીકે તો પ્રગટ પ્રસિદ્ધ મોજુદ છે. એ તો પર્યાય બુદ્ધિમાં અપ્રસિદ્ધ હતો, ચંકાઈ ગયેલો હતો, પર્યાય બુદ્ધિમાં એ નહોતો જ એને સમજાણું કઈ. વર્તમાન અંશ અને રાગ બુદ્ધિમાં એ મરણ તૂન કરી નાખ્યું તો આવે છે ને. હા હા,
એને અહીંયા જાણવામાં આવ્યો તે જીવતી જોત પ્રગટ છે કે સમજાણું કઈ આવી વાતો છે. જૈન દર્શન અલૌકિક છે. એવા વાણિયા ને હશે હું તે વાણિયા વેપારમાં ઘૂસી ગયા છે. નવરા નથી આ નવર તુલના કરવામાં એમ હતું. આવ્યું છે ને ભાઈ ચંદુ નહીં જાપાન નું. જાપાન નો એક ઐતિહાસિક જૂનો ઐતિહાસિક છે. અધિક વર્ષની ઉંમર છે. ઇતિહાસ બહુ લાખ પુસ્તકો અને એનો છોકરો એવો છે ઐતિહાસિક બે બહુ ઇતિહાસ શોધ્યો. એમાંથી જૈન ધર્મ એટલે શું એમ કહ્યું કે જૈન ધર્મ એ અનુભૂતિ સ્વરૂપ છે એટલે વિતરાગ પર્યાય સ્વરૂપ છે. વિતરાગ પર્યાય સ્વરૂપ જૈન જૈન ધર્મ જૈન ને જેને રાગને જીત્યો છે ને વિતરાગ પર્યાય પ્રગટ કરી છે તે જૈન ધર્મ. પણ પાછું એને કહ્યું પણ આવો મારા વાણિયાને હાથ આવી ગયો. વાણિયા વેપારમાં કુશળ ડાયા ના ગરી ગયા સંદર પ્રાણભાઈ એમ કહ્યું છું ઇતિહાસ વાળો એવો મને બહાર દેખાય જાપાન રાણીયા વેપાર આવી નવરાનો મળે. હા હા કીધા આ કર્યો આ કર્યો આ કર્યો હોળી આખી હળગાવે અજ્ઞાની એને આ તુલના કરવાનો અવસર ક્યાં છે એમ કહેતી એને એણે મજકરી કરી મારી ઐતિહાસિક જાપાન નો વાળા. આવો જે ભગવાન આત્મા રંગ રાગ ને ભેદ થી ભિન્ન ચૈતન સ્વભાવ થી અભિન્ન. ચૈતન સ્વભાવ થી આત્મા એમ કેવો છે ને અહીં તો સમજાય છે કઈ રંગ રાગ ને ભેદ થી ભગવાન આત્મા ભિન્ન એ ત્રણે તો પૂદગલ છે એમ કીધું છે. ત્યારે છે કોણ એમ શિષ નો પ્રશ્ન હતો. એનું અસ્તિત્વ ક્ષી રીતે છે તો આ તો આનાથી તો નાર્ક નાકાર કર્યો હતો. એની હયાતી કઈ રીતે છે કે એની હયાતી ભગવાન ચૈતન સ્વભાવથી ભરેલું આત્મા ચૈતન સ્વભાવ રૂપ આત્મા. આ તો ત્યાં સુધી પહેલા કહ્યું હતું ચૈતન સ્વભાવ વ્યાપ્ત આત્મા. આત્મા ચૈતન સ્વભાવને વ્યાપ્ત એમ નહીં ચૈતન સ્વભાવ વ્યાપ્ત આત્મા. કાયમ રહેલો ચૈતન સ્વભાવ એમાં વ્યાપેલો આત્મા છે. સમજાણું પહેલા આવી ગયું છે ફરજમાં જો 78-68 ચૈતન સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા 68 એટલા નીતિજી લીટી 68 ગાથા. ચૈતન સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા છે આત્મા ચૈતન સ્વભાવને વ્યાપ્ત એમ ચૈતન સ્વભાવથી આત્મા વ્યાપ્ત ગુણાંઠ ખાટી છે. એટલે એ અહીં સિદ્ધ કરવું છે એ ચૈતન સ્વભાવ કાયમ રહેલો છે આત્મા એમાં વ્યાપ્ત છે. વ્યાપક ચૈતન સ્વભાવ છે આત્મા વ્યાપ છે. ચેતનામાં આવે છે પાછળ સર્વશુદ્ધમાં ચેતના આવે છે. ચેતના થી વ્યાપ આત્મા છે. આત્મા ચેતના થી વ્યાપ છે એમ નહીં. હા જ્યારે આત્મા રાગ રંગ ભેદ થી ભિન્ન છે વ્યાપ નથી ત્યારે શું છે કે ચેતના સ્વભાવથી આત્મા વ્યાપ છે. હા એવો જે ચૈતન સ્વભાવ એ પ્રગટ છે છે સ્ફુટમ પ્રત્યક્ષ છે. હા ભગવાન
चैतन परंतु इति जनाय वो प्रत्यक्ष वर्तमान प्रत्यक्ष है। हम जानो कहा है कि चैतन मति शुद्ध नि प्रणति थी जनाय वो कि वर्तमान प्रत्यक्ष है, प्रगट से, प्रसिद्ध से, वो विराजमान विराजमान से एम यहां प्राण भाई सके। स्फुट से छूपू नहीं, ये गुप्त नहीं, रागनी पर्याय में अपेक्षा है चैतन्य स्वरूप आत्मा गुप्त है त्या आयो नहीं अमा राग में। પણ નિર્મળ પરંતિ દ્વારા તે સ્ફુટ પ્રગટ છૂપો નથી, એ નિર્મળ પરંતિ દ્વારા છૂપું રહેવું નથી તત્વ, રાગ ને દયાદાનના વિકલ્પની અપેક્ષા ટાળે વસ્તુ ગુપ્ત છે ત્યાં, એ સ્વભાવ રાગરૂપ થયો નથી। રાગ દયાદાનના વિકલ્પને અશુભતા કાળે એ ચૈતન ગુપ્ત છે, એ એમાં આવ્યો નથી, એથી એની અપેક્ષા ત્યાં ગુપ્ત છે। પણ શુદ્ધ પરિણતિને અપેક્ષા એથી પ્રત્યક્ષ પ્રગટ છે। શૈલી તો જુઓ, ગજબ વાત છે, કેટલી સ્પષ્ટ। જો આત્મા આમ જણાય ને એ જણાય તેમાં એ પ્રત્યક્ષ અને પ્રગટ છે તેમ જણાય, પરોક્ષ છે ને અપ્રગટ છે એ રાગના રમતોમાં બેઠો એને છે। જેને વ્યવહાર રત્નત્રયના રાગમાં રમતોમાં પીડ્યો છે એને તો ભગવાન અપ્રત્યક્ષ છે, ગુપ્ત છે, પણ છતાં તે વસ્તુ રાગરૂપે થઈ નથી। રાગ કાળે ગુપ્ત ચીજ છે, એ રાગરૂપ થઈ નથી। અને જયારે જ્ઞાન શુદ્ધ પરિણતિ દ્વારા સ્વસંવેદન દ્વારા જણાય ત્યારે તે ગુપ્ત રહેતો નથી। આવું સ્વરૂપ છે જીન દેવનો આત્મા, એટલે જીન દેવનો એટલે જીન સ્વરૂપી આત્મા એમ। ઘટઘટ અંતર જીન વસે ને ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસો મતવાળા સમજે ને। સુજવાય આવું સ્વરૂપ છે એ પ્રગટ છે, છૂપું નથી, એ ઢંકાયેલું નથી, એ ગુપ્તજી હતો તેને અહીંયા પ્રગટ થઈ ગયું છે કે રાગ અને દયાદાનના વિકલ્પની પરિણતિમાં એ વસ્તુ ગુપ્ત હતી। પણ જેનો ભગવાન આત્માનો સ્વભાવ ચૈતન છે એવી સ્વપ્રણતિના વેદનથી જોયું જાણ્યું એને પ્રત્યક્ષ ને પ્રગટ છે। આવી ચીજ છે, બહુ ટૂંકા શબ્દમાં, ઘણા જ થોડા શબ્દમાં। પ્રસિદ્ધ કર્યો છે,
સ્પીકરનું નામ આત્મખ્યાતિ છે ને. હા, એ ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી વસ્તુ, એ ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ, એ પોતાની પરણતી થી રાગ દ્વેષ એ પોતાની પરણતી નથી. એ તો પૂજગો છે કે એમાં એને લઈને તો ગુપ્ત છે, કારણ કે એમાં નથી. પણ ચૈતન્ય સ્વભાવ આત્મા એના પોતાની સ્વવેદન સ્વપ્રણતિ જ્ઞાન દર્શન ચારિત્ર ને એની સ્વપ્રણતિ થી એ પ્રતક છે, પ્રગટ છે. છે તો એ છે, રાગ વખતે પણ છે એ તો છે, પણ જાણવાને કાળે તે છે, તે છે, તે પ્રત્યક્ષ ને પ્રગટ છે એમ કે છે. શું શૈલી સંતોના થોડા શબ્દોમાં. એને જાહેર કર્યું કોણે? એની જાતની પરણતી એને જાહેર કર્યો. જાત થી તે પણ જાહેર થઈ શકે એવું નથી. અત્યારે એ રાજ આખી છે ને, શુભ ભાવથી થાય, શુભ ભાવથી થાય. હે ભગવાન, એ રાગ થી ભિન્ન રાગ ને તો પૂતગલ કીધા ને પ્રભુ, ચૈતન્યની જાત નથી અને રાગમાં ચૈતન્યની કોઈ અંશ નથી. ચાહે તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ભક્તિ આદિ, એમાં ભગવાન ચૈતન્ય જોત જ પ્રભુ છે, એનો કોઈ અંશ નથી રાગમાં. માટે તો એને અચેતન કહીને પૂતગલ કીધા કીધા. જેમ પૂતગલ અચેતન છે એમ રાગ અચેતન છે. સમજાવું કાંઈ? ગાથા આ ઉમંતી બોલથી પછી આ ગાથા આવી છે. સંસાર અવસ્થામાં પણ એ રાગ થી એક હોય તો રૂપી થઈ જાય એમ કરીને કાઢી નાખ્યું છે. રૂપી થાય તો મોક્ષ થતા પણ રૂપી હારે રહે, કારણ એનો સ્વભાવ હોય તો. કરતા કરતા કાઢીને હવે અહીંયા આંખ નાખવા. કળશ ચડાવ્યો, કળશ મંદિર બનાવીને સોનાનો કળશ ચડાવે છે ને. સોનાનો એટલે કાટ વિનાનો, એમાં રાગ વિનાનો ચૈતન્યનો ચમત્કાર નિર્મો પ્રણતિ એ દ્વારા જણાય છે. સમજાય છે કાંઈ? અરે આવા ઠાણા ક્યારે આવે બાપા? એ પુરુષાર્થ કરે તો મળ્યું છે. સૂક્ષ્મ ઉપયોગ કરે તો તે મળે એમ છે, એનો અર્થ એ થયો કે સૂક્ષ્મ ઉપયોગ એટલે જ્ઞાનની પ્રગતિ. થોડ ઉપયોગ એ નહીં મળે, થોડ ઉપયોગ એ પર્યાય પૂતગળમાં જાય છે. મતિશ્રુતનો ઉપયોગ સૂક્ષ્મ કરીને જણાય એવો છે, એનો અર્થ એ થયો કે એની પરિણતિ જ મતિ શુદ્ધ જ્ઞાનની જે નિર્મૂળ છે. એનાથી તે પ્રગટ ફૂટ પ્રત્યક્ષ ગુપ્ત ન રહે તેવી પ્રસિદ્ધિ થાય એવો એ આત્મા છે.
आज भी बात हो मानस ने एकांत लागे कुछ भाई मार गया बापू है सम्यक एकांत है सम्यक श्रीमद नौनु कहूं एकांत को समय के कांत विना बीजो कोई मार्ग नहीं कहू समय के कांत है समय के कांत नु पान थाय तेरे परियन राग छे ज्ञान थाय कांत हम समय एकांत तरफ जो तेरे एने जे ज्ञान थाय ज्ञान सोनू पण थाय અને રાગ બાકી છે અમે એને જ્ઞાન થઈ અનેક અંતરે થાય અને અનેકાંતમાં પણ એ સમ્યક એકાંત છે એને રાખીને રાગનું જ્ઞાન થાય ત્યારે અનેકાંત કહેવાય છે અને પ્રમાણ જ્ઞાનમાં પણ ત્રિકાળી સમ્યક જ્ઞાન એકાંત નિશ્ચય થયું અને પછી પર્યાય ને રાગને જાણવો એ પ્રમાણ જ્ઞાન થયું બેનું ભેદ બે થયા ને પણ એ પ્રમાણ જ્ઞાન એ પણ ખરેખર તો વ્યવહાર નહીં નો વિષય છે બે થયા ને સદભૂત વ્યવહાર નહીં વિષય છે તેથી પ્રમાણથી વિષય પૂજ નથી એમ કીધું છે જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી એ પૂજ નથી નિશ્ચયમાં પર્યાયનો નિષેધ આવે છે માટે પૂજ છે છતાં પ્રમાણ જ્ઞાનમાં પણ નિશ્ચયથી અભેદ છે એવું જ્ઞાન તો ત્યાં છે એને રાખીને એને રાગને પર્યાયનું જ્ઞાન ભેળવું છે એને ઉડાડીને ભેળવું છે એમ નહીં કે પ્રમાણ જ્ઞાન બે આ છે એમાં રાખ્યું છે એ ઉપરાંત આને જ્ઞાન કર્યું ત્યારે તેને પ્રમાણ કહેવાય છે એનું નીચે એકાંત છે એને ઉડાવીને રાગનું જ્ઞાન થાય એ પ્રમાણ જ્ઞાન નથી સમજાણું કાંઈ આવું જીણું માર્ગ ને ઝીણી નહી એ જ વાત છે ઝીણી કહો સૂક્ષ્મ કહો છો વસ્તુ આ જ છે સ્ફૂટ છે ઇનમ ચૈતમ હવે એમ કોણ કે આ બધું કીધું એ અચૈતમ અનાદિ અનંત વર્તમાન ચવાતો રહીત સ્વસંવેદ્યમ પ્રગટ એ શું કે ઇદમ ચૈતન એ ચૈતન સ્વભાવ ચૈતન સ્વભાવ હો ચૈતન સ્વભાવ તે આત્મા એ પછી બોલો જયારે આત્મા નથી રંગ રાગ ને ભેદ આત્મા નથી ત્યારે ચૈતન સ્વભાવ તે આત્મા એમ સિદ્ધ કરું છું એક કૌશે તો ગજબ કરી છે ને સંતોની શૈલી જેવી છે દિગંબર સંતો એટલે એ ચૈતન ઈદમ ચૈતન આ બધું કીધું અનાદિ અનંત ચળાચળ રહી સ્વસંવિધમ સ્ફુટમ પ્રગટ શું કીધું આ ચૈતન સ્વરૂપ જોયું આ ચૈતન સ્વરૂપ પ્રત્યક્ષ કીધું આ ચૈતન સ્વરૂપ કીધું છે ને નિગમ્બર સંતોની બનિયારી છે જેણે કેવળ જ્ઞાનના વિરોધ લાવી દીધા છે
કેવળ જ્ઞાનીના અભાવમાં પણ કેવળ જ્ઞાની જે કહેવું છે તે પ્રસિદ્ધ કરી નાખે. હા 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 હા, જેની વાત પડે બાપુ, પણ માર્ગ તો આ છે ભાઈ. આમ બધા જાત્રા કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, વ્રત પાળવા, નપા કરવા, એ કોઈ ધર્મ નથી. કરે કરે કરે, તેમાં એનો બેઠમ જ કરે, તેમાં શું એને જે વાત બેઠી છે એની યારે ન બેહે તો કરે, એમાં કઈ વિશેષતા નથી. હોય જ એનું, તેને ન બેસે એટલે બોલે, એમ જ બોલે. ભગવાન જિનેશ્વર દેવ ચૈતન્ય સ્વભાવ આત્મા પરમાત્મા ત્રિલોકનાથ કહે છે, એ કેમ જણાય કે ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ છે તેને ચૈતન્યની પ્રણતિ દ્વારા જણાય એમ. કેમ કે વિતરાગ, સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ છે. એ એમ કહે છે કે સર્વજ્ઞ વિતરાગ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, સર્વ ચૈતન્ય સ્વરૂપ એટલે સર્વજ્ઞ અને વિતરાગ સ્વરૂપ આત્મા. ચૈતન્ય સ્વરૂપ નો અર્થ સર્વજ્ઞ સ્વરૂપ અને ચૈતન્ય છે એટલે વિતરાગ સ્વરૂપ છે. હા હા, ભગવાન ત્રિણલોકના નાથ તીર્થંકરો પણ ઇન્દ્રની સમક્ષ આમ કહેતા હતા. હા હા, એ વાતા છે પ્રભુ, અમે વિતરાગ છીએ તો તને કહીએ છીએ કે તારું સ્વરૂપ જે છે એ વિતરાગ સ્વરૂપ છે, કારણ કે અમે પણ વિતરાગ થયા, એ ક્યાંથી? વિતરાગ સ્વભાવમાંથી થયા છીએ. તો અમે વિતરાગ સ્વભાવ કેમ થાય તો કહીએ છીએ પ્રભુ તો વિતરાગ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. હા 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 હા, કેમ બે? અને તેની પ્રણતિ દ્વારા, તેની દશા દ્વારા તે જણાય, વિતરાગ પ્રણતિ દ્વારા વિતરાગ જણાય. હા હા હા, આ વિતરાગ નું કથન છે. જનેશ્વર દેવ ત્રિણલોક નો નાથ તીર્થંકર પ્રભુ, હા એની વાણીમાં આ એવું, અમે વિતરાગ સર્વજ્ઞ છીએ, તારું સ્વરૂપ પણ સર્વજ્ઞ ચૈતન્ય અને વિતરાગ સ્વરૂપ છે, સ્વભાવ શક્તિ આ પ્રગટ. હા હા, તો વિતરાગ ચૈતન્ય સ્વરૂપ જીન સ્વરૂપ તેને જાણવાની પ્રણતિ પણ વિતરાગી હોય. હા હા, વસ્તુ વિતરાગ, પ્રણતિ વિતરાગ, વિતરાગ એ વિતરાગ પણ હું બતાવ્યું છે. હા હા, સમજાણું કાંઈ આકરું પડે લોકોને, શું આમ લોકોને નવરાશ ન મળે, અને એકાદ કલાક હોય તો આ જરી સામાયિક પોહા કર્યા, પડીકણા કર્યા, નવરો થાય વળ્યા, ભક્તિ ભક્તિ શેત્રુંજાની જાત્રા ગિરનારની, એમાં એ ક્યાં ધર્મ? કાર્તિક પૂર્ણિમા હોય કે શ્રાવણ હોળીની પૂર્ણિમા હોય, આગળ શું પૂનમ એને યારે હું સંબંધ છે? પ્રભુ તું કોણ છો, ક્યાં છો એમ પરમાત્મા એમ કહ્યું, પ્રભુ તું તો જૈન જૈન સ્વરૂપ છો, ચૈતન્ય સ્વરૂપ છો, વિતરાગ સ્વરૂપ છો. આ પ્રભુ તો જીન સ્વરૂપ જો ન હોય તો જીન પણ પર્યાયમાં ક્યાંથી આવશે? ક્યાંય બહારથી આવે છે ભાઈ? તને ખબર નથી. એ ચૈતન ઇદમ આત્મ એમ કહ્યું ને, ઇદમ ચૈતનમ, ઇદમ ચૈતનમ. આ આ ચૈતન એટલે સર્વજ્ઞ સ્વભાવી, એ ચૈતન એટલે વિતરાગી સ્વભાવી. હા હા, તે ચૈતન
अनादि अनंत से चलाचल रही छे वर्तमान शुद्ध परिणति वितराग परिणति द्वारा वितराग स्वरूप जनायु छे सम्यक दर्शन ज्ञानी शुरुआत पण वितरागी पर्याय छे कोई सम्यक दर्शन ने राग वालों की बापू ये तो दोष वालों बताऊ चारित्र नो दोष सम्यक दर्शन से तो वितरागी परिणति छे परंतु एटले पर्याय ये भगवान जारे चैतन्य स्वरूप वितराग स्वरूप जिन बिंब छे प्रभु अत्यारे एवो छे अत्यारे एम ओ एने वितरागी परिणति द्वारा स्वसंवेदन थई शके छे चैतन्य स्वभाव चैतन्य परिणति द्वारा जनायू चैतन्य स्वभाव वितराग स्वरूप जिन बिंब भगवान जिन बिंब आत्मा ये वितरागी प्रणति ना अंश द्वारा जड़ाय वो छे आओ भगवान नो पुकार छे अनंत तीर्थंकरो अनंत के अत्यारे तो घोटा उठा बदा प्रणय धंधा जी नवरण मिले नवरा कहता भाई नहीं क्रिया करे थोड़ी देर थी गया दम अरे भाई धर्म कोई अपूर्व चीज से प्रभु ये वितराग स्वरूप चैतन्य स्वभाव ये वितरागी परिणति द्वारा जनाई थी वितरागी परिणति थे धर्म से સમજાય છે કાંઈ એ કર્યું ચૈતન ઉચ્ચઈ અત્યંતપણે વિશેષથી ખાસ ચકચકાયથી ચકચકાટ પ્રકાશી રહ્યું છે સૂર્યના પ્રકાશ આ શું તમારી ચેસ કે આવે જ ના સર્ચ લાઇટ નહી ત્યાં બાહુબળી અમુક કહે છે ને સર્ચ લાઇટ અંબે એમાં ચકચકાટ ચૈતન્ય ચકચકાટ ચર્ચા સર્ચ લાઇટ છે જેમાંથી ચૈતન્ય ચકરાટ કડાટ નો પ્રકાશ આવે શકે છે એમાં પુનપાપ દયાદાન ના રાગ એમાંથી આવતા નથી એમાં છે નહી ઉચ્ચે એ ચૈતન ઉચ્ચે હું તો અધિક અત્યંતપણે બિરાજમાન ચકચકાયથી ચકચકાટ પ્રકાશ કરી રહ્યું છે ભાઈ તને અંધારામાં રાગના અંધારામાં દેખાતો નથી રાગના અંધારામાં એ અચેતન છે એમાં દેખાય ક્યાંથી છે ચાહે તો ભગવાનની ભક્તિનો રાતનો જાત્રાનો રાગ દયાદાનનો રાગ દાન કરોડો રૂપિયા એટલે એમાં રાગ બંધ કર્યો હોય કદાચ એ રાગી રાગ બધું અંધારું છે એ અંધારું છે એનું જ્ઞાન ક્યારે થાય કે ચકચકાટ ગયું જ્ઞાન સ્વભાવ તેની પ્રણતિ દ્વારા જણાય ત્યારે તેનો વ્યવહાર જ્ઞાન થાય આવો માર્ગ વિતરાગનો બાપા અરે લોકો કંઈક નો કંઈક કરી નાખીને બિચારા જીવનને સફળ કરીને ચાલ્યા જશે શું શ્લોક કાકડે આવ્યો સાજો રવિવારને
અને ચંદ્રકાર પ્રકાશ્યું છે એ સ્વયં જીવ છે. ચૈતન સ્વપા ચૈતન સ્વયં પ્રકાશ ચંદ્રકાર રહ્યું છે એ જીવ છે. ચૈતન સ્વભાવ આવો આવો તે જીવ છે એમ સિદ્ધ કેવું છે ને? તો એટલે રંગ રાગ ને ભેદ થી રહી તો પૂતગલ છે. ત્યારે ભગવાન આત્મા ચૈતન સ્વભાવ થી ચકચકાટ પ્રકાશી રહ્યો સ્વયં તે જીવ છે. સમજાય છે ભાષા બહુ કઈ એવી કડક નથી ભાઈ. હે વાત તો એમ ભગવાન. હા 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 તારી શું કેવી મહિમા. ઓહો ભાઈ તો અંદર ચૈતન સ્વભાવ એવો જીવ સિદ્ધ કરવો છે ને? ચૈતન સ્વભાવ એટલો સિદ્ધ નથી કરવો. જેમ રંગરાગ ને ભેદથી પૂતગલ સિદ્ધ કર્યા એમાં જીવ સિદ્ધ કરવો છે પ્રભુ. એ ચૈતન સ્વભાવી જીવ કે જે ચૈતન સ્વભાવ અનાદિ અનંત સવાચર રહી પોતાથી વેદાય અને પ્રગટ અને ઊંચામાં ઊંચી અધિકતી છે એવો જે ચૈતન સ્વભાવ તે સ્વયં જીવ એ પોતે જીવ છે. સમજાય છે ગાય? હા વાદ વિવાદ એટલે પાર પડે એવું નથી. વસ્તુ સ્થિતિ એવી છે અત્યારે ઝઘડા ઝઘડા વ્યવહારમાં. હા તો કે તું જે વ્યવહાર કહેવા માંગે છે બધો પૂતગળ છે. હા બને બને છે રાજ અંદર રાગે નિશ્ચયથી ચૈતન નો ચકાર ચૈતન સ્વભાવ જીવ એનો અંશ એ રાગમાં નથી. માટે તે અચેતન છે. અચેતન છે પૂતગળ છે. પૂતગળ છે મારે જળ છે. સમજાણું કાય? સ્વયં જીવ છે પોતે જીવ છે. હા એ ચૈતન સ્વભાવ અનાદિ અનંત ચવાચો રહીત વર્તમાન વિતરાગ પ્રણતિથી સ્વવેદનથી જણાય એવો પ્રગટ ચકચકાટ ઊંચો અતિશય વિશેષ એ પોતે સ્વયં જીવ છે. આને આત્મા કહીએ. હા હા આ તો કે આને તે ત્રસ ને ફીર રહી તે થાવર એ જીવ. અરે ભગવાન ની વ્યાખ્યા ખોટી બધી. સમજાણું કાય? એ તો અગ્નિ ને વાયુ ને ત્રસમાં નાખ્યા છે. પંચાસી કાય અગ્નિ ભાઈ જેવી આમ ગતિ એકંદરી છે તો ત્યાં ત્રસ કીધા પંચાસી કાય પાર છે. પ્રભુ તું ત્રસીએ નહીં થાવીએ નહીં રાગી નહીં દેશી નહીં પુનવાળો નહીં પાપવાળો નહીં કર્મ વાળો નહીં શરીર વાળો નહીં આબરુ વાળો નહીં. આ તારે છો કોણ તું પ્રભુ? કે હું તો ચૈતન સ્વભાવી જીવ છું. મારું જીવન તો ચૈતન સ્વભાવે જીવવું ટકવું છે. એમ જેની અંદર પ્રતીતમાં અને જ્ઞાનમાં જણાય ત્યારે તેને જીવ યથાર્થ જાણ્યો કહેવામાં આવે. આત્મા ત્યારે નવ તત્વમાં આત્મા જાણ્યો ત્યારે કહેવાય. કેમ કે નવ તત્વમાં અજીવ તત્વ તો ભિન્ન તત્વ છે. થયું પુન પાપી ભિન્ન તત્વ છે. નવમાં આશ્રવબંધી ભિન્ન તત્વ છે. આ આત્મા શું છે? આત્મા કો જીવ હો
કે તો ચૈતન સ્વભાવી સ્વયં જીવ પોતે છે. હા હા, એ સમ્યક દર્શન નો વિષય છે. હા હા હા, એમ જયારે જણાણું ત્યારે પછી રાગ આદિ ભાગ ને વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે 12મી કથાનો. હા હા, ભાવાર્થ સ્વયં જીવ, આ ભાષા તો જુઓ, એ ચૈતન સ્વભાવ છે, છે ને છે, અનાદિ અનંત ને વર્તમાન છે, ચળાચળ રહી રહે, એ ચૈતન સ્વભાવ છે, છે ને છે, તે છે, તે સ્વસંવેદન પોતાથી જણાયો છે. ઊંચી ચીજ છે, મહાચકુ અતિશય કરીને ઊંચી ચીજ છે, અતિશય વિશેષ છે, ખાસ. આ જગત નો એ સૂર્ય છે કે જે બીજી ચીજને પણ છે એમ એ જણાવે છે. ધર્માસ્ય ધર્માસ્ય રાજાદી છે, આ ચકચકાર ભગવાન જણાણો એ જણા જાણા છે કે આપ છે બીજી ચીજ પરગ્ની તરીકે હોય, રાગાદી પરગ્ની તરીકે. હા, હમણાં એ પણ આવ્યું છે ને બેન નવડામાં કાગળમાં બોલમાં કે શાસ્ત્ર જ્ઞાન છે એમાં જે છે એ તો ને નિમગ્ન છે, પરગ્ને નિમગ્ન છે. શાસ્ત્ર નું જ્ઞાન છે ને શાસ્ત્ર નું, એને બંધ અધિકાર માં શબ્દ જ્ઞાન કહ્યું છે. શબ્દ જ્ઞાન કહો કે પરગ્ને કહો, અને જે પરગ્નેયમાં નિમગ્ન છે, આ એ સ્વગ્નેયનો અનાદર કરે છે. આ એ ગજબ વાત, અને એને તેમ તો આટલું મને આવડ્યું, આ મને જાણું, વાર્તા શાસ્ત્ર જાણું. અરે ભાઈ સાંભળ બાપા, એ પરગ્નેયમાં જે નિમગ્ન છે એ સ્વગ્નેયનો અનાદર કરે છે. આવી વાતો છે. રાગ તો ઠીક, પણ જ્ઞાન ને પરગ્નેય કહી દઉં. એવો જે ભગવાન વર્ણાદિ ને રાગારી ભાવો જીવ નથી, પણ ઉપર કયો એવો ચૈતન ભાવ આ દેવો જો તે જીવ છે, એ જીવ છે. એમ અંતરદ્રષ્ટિમાં લે, એમ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન બનાવે, ત્યારે જીવ આવો છે એમ તને જણાશે.